કેવી મજાની વાત છે. સદગુરુ, જે રૂમમાં તને સર્પ તારા પગમાં વીંટાયો એ રૂમમાં આવીને સદગુરુ લાઇટ કરે છે. હવે તમે ભક્તિ માર્ગના જો સાધક હો તો તમે હાશ, મારા ગુરુએ સર્પને ભગાડી દીધો. શું કહેશો? મારા ગુરુએ સર્પને ભગાડી. તમે જો જ્ઞાન માર્ગના સાધક હો તો તમે કહેશો, હાશ, હું જાગ્યો, સર્પ હતો જ નહીં, સર્પ ભાગી ગયો, હતો અને ભાગી ગયો. એ ભક્તિની ભાષા છે કે મારા ગુરુએ આ ઉપકાર કર્યો કે સર્પને ભગાડ્યો. પણ જેવી એ ભક્તિ તાત્વિક બને છે, સાત્વિક હોય ત્યારે તમે આવું બોલશો, તાત્વિક હશે ત્યારે એમ બોલશો કે મારા ગુરુએ મને જગાડ્યો અને ત્યાં સર્પ હતો જ નહીં તેનું મને ભાન થયું. તમે ઉપકારમાં બી એટલે કેટલા ભજનો તમે જુઓ, આપણે બેસતા જ નથી હવે. કારણ કે જે એકદમ સાત્વિક ક્વોલિટીના ભજનો હોય એ આપણે બેસે નહીં, એમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતું જ રહેશે, કરતો જ રહેશે. અને તાત્વિક ભજનો આવશે કે તારા બોધના સ્મરણથી હું જાગ્યો અને હું જાગ્યો તો સર્પ દેખાયો જ નહીં, સર્પ ભગાડી દીધો, એ પણ ભક્તિની ભાષા છે. અને સર્પ હતો જ નહીં હું કહું, એ પણ ભક્તિની ભાષા છે. તમારી ભક્તિ જરા વધારે તાત્વિક બનશે, સાત્વિકમાંથી તાત્વિક, ત્યારે તમે કહેશો આવું હતું જ નહીં, ગુરુએ મને સ્થિર કર્યો અને ગુરુના બોધથી મારી અસ્થિરતા ટળી ગઈ. જરાક ફેર છે, કર્તૃત્વ હવે તૂટતું જશે અને જાગરણ વધતું જશે. હું મૂળ રહું ને તમે કૃપા કરો અને મારું દુઃખ દૂર થાય, આ તમારી અત્તાની પ્રાર્થનાઓ છે. હું મૂળ જ રહું, હું રાગી દ્વેષી જ રહું અને તમે કૃપા કરો ને મારું મન શાંત થઈ જાય. એક વાક્ય છે, હે પ્રભુ મને સ્વરૂપ સન્મુખ કરો, હું આ નામ રૂપને સત્ય માનીને બહુ ભૂલો કરું છું. તમે એક વખત આવી પ્રાર્થના કરશો કે મને જાગૃત કરો, મને જ્ઞાની બનાવો, મને જાગૃત કરો કે જેથી મોહ ભાવ હોય શાંત અથવા હોય પ્રશાંત. વાત સમજાય છે? તો શીલવંત સાધુને તો આખું જગત મિથ્યા દેખાય છે, અનિત્ય અને અસાર દેખાય છે. પહેલાં અનિત્ય મૂક્યું, અનિત્ય એટલે કે ટેમ્પરરી. પણ કોઈને એક વિકલ્પ થાય કે જેટલો ટાઈમ છે એટલો ટાઈમ તો મસ્ત છે ને, તો કે એટલો ટાઈમ પણ અસાર છે. એટલે બે મૂકવા પડ્યા, અનિત્ય અને અસાર, કે અનિત્ય જ છે, ટકે એવું જ નથી, અને જેટલો ટાઈમ ટકે છે તેટલો ટાઈમ પણ અસાર છે. અને એટલે બે ઉપમા મૂકી પડી, અથવા સ્વપ્ન સમાન અને બીજું એઠવત, એઠવત અસાર ને સ્વપ્ન, સ્વપ્ન જેવું અનિત્ય. આ બંને મૂકવું પડ્યું. આટલું તુચ્છ આ સંસાર દેખાય. તમે આને તુચ્છ ન માનો, તમે આત્મા કેટલો મહિમાવંત લાગો એ પકડો. આ તો સમજાવવા માટે છે. પેલું એટલું મહિમાવંત લાગે છે કે એની સામે આ એઠવત લાગે છે. કોઈને કોઈ વસ્તુ ન આપો ને એ ઓછું ઇન્સલ્ટ છે, પણ કોઈને એઠું આપો ને એ વધારે ઇન્સલ્ટ છે. ન આપો, અરે એને ખાલી સદભાવને કે અમને મારી પાસે નથી પણ હું કાલે આપીશ, એ ચાલે. પણ એઠું આપો એ અપમાન ગણાય છે. એઠની એટલી તુચ્છતા છે કે એઠું આપવું એટલે પેલાને વધારે તુચ્છ બનાવવો અથવા તો માનવો અથવા તો કહેવો. અને એટલી તુચ્છતા જો આ પરપાને રાજ સિંહાસનને એટલું તુચ્છ કીધું અને દૈવનો વૈભવને એટલો તુચ્છ કીધું તો આત્માનો વૈભવ કેવો હશે? જીનાગમ પણ જે ભાવ, જે વૈભવને પૂરેપૂરો ગાઈ શકતું નથી એ વૈભવ કેવો હશે? એ સમજવા માટે આ નામ રૂપ મિથ્યા. આયુષ્ય પૂરું થાય અને વસ્તુ છૂટે એને મૃત્યુ કહેવાય, અને ભ્રમ તૂટે અને વસ્તુ છૂટે એને સંન્યાસ કહેવાય. સંન્યાસ, આયુષ્ય તૂટે ત્યારે તો આ બધું છોડવું જ પડવાનું, છોડવું બી નહીં, છૂટવાનું જ. પણ એને મૃત્યુ કહેવાય, એને મજબૂરી કહેવાય. અને ભ્રમ તૂટ્યું, નામ રૂપ મિથ્યા લાગવા માંડે અને હવે મને આ નહીં જોઈએ, હવે મને આ નહીં જોઈએ. આપણે એક હીરા બજારના વેપારીને પૂછે, જો વેપારી બધા એકદમ ટાઈટ થઈ ગયા, વેપાર ભલે કરતા ન હોય પણ વેપારી. તો તમારી પાસે કોઈક આવે છે અને હીરાનું પડીકુલ આવે છે અને તમે એકદમ જતનથી એને પકડો છો, ખૂબ જતનથી એને ખોલો છો
અને હીરા પકડવાની મને તો આવડત નથી, પણ હીરા પકડવાની પણ એક રીત છે, અને આઈ ગ્લાસની પણ એક રીત છે, અને આ કેટલું જતન છે, કેટલી કોમળતા છે, અને એક પ્રેશિયસ ચીજને તમારી તમે જે રીતે પકડો છો એના પરથી ખબર પડી જાય કે આ કાંકરી નથી અને આ હીરો છે. એક તમને પેલું મગમાં કાંકરી આવતી હોય ને દરરોજ, કાંગરું કે કાંકરું કે શું કહેવાય, એને કોરડું કોરડું, એ કોરડું આવે એ તમારે પકડવાનું હોય અને હીરો તમને પકડવાનો હોય, સેમ રીતે પકડશો ને નહીં? તો કે જેની વેલ્યુ હોય એને અમે, એ બી આટલું જ હોય, પણ એને પકડીએ અને એક ઠલિયું પકડવાનું હોય, એ બેમાં તમે પકડ, તમારી પકડ પરથી ખબર પડી જાય કે તમને એમાં કેટલી વેલ્યુ છે, બરાબર છે? અને તમે બરાબર પકડો છો ને કે આઈ ગ્લાસ લઈ આવો અને હવે તમે એનાથી જુઓ ને તમને ખબર પડે નકલી છે. હવે બોલો, હવે તમારી પકડમાં ફેર પડશે? જેવું ખબર પડે આ મિથ્યા છે તો તમારામાં ફરક પડે તો શીલવંત સાધુનો બી ફરક પડવાનો. હા, જ્યાં સુધી મહિમાવંત લાગતો તો સંસાર તારે બરાબર પકડ હતી, પણ નામ રૂપ મિથ્યા જાણે પછી પકડવાનું જ મન ન થાય. તમારી વાતોમાં ફેર પડશે અને તમારા વર્તનમાં બી ફેર પડશે. તમે વાતો તમારી આખી બદલાઈ જશે. પહેલાંનું પરિકોણ તમે એવી કોમલતાથી ને એવી રિસ્પેક્ટફુલ વાત કરતા હો, ને જેવું ખબર પડે કે આ બધું ફેક છે કે અબે, પછી તો તમારી જે ભાષા, તમારી જે સુરતની ભાષા હોય, મિથ્યા જાણો પછી જો તમારું વલણ બદલાય તો શીલવંત સાધુને આખું જગત મિથ્યા લાગે છે. અને એમાં પણ કોઈ શીલવંત સાધુને એવો ઉદય કર્મ હોય કે મિથ્યા ચીજને પકડી રાખવાની હોય વર્ષો સુધી, ત્યારે એની આંતરિક પીડાનો તમે અનુમાન કરો કે આ ખોટો હીરો છે તો પણ એને સાચવીને તિજોરીમાં રાખવાનું હોય કેટલું પીડાદાયક છે. તમને ખ્યાલ આવે કે સુખ પ્રાપ્ત કરતા સુખ ટલે છે, એટલે આ બધી જંજાલમાં મારું આંતરિક સુખ ટલે છે. કપાવદેવની પીડા હતી કે અમે અહીંયા મુંબઈમાં પણ રહી શકીએ છીએ આત્મામાં એવું નથી, પણ જો આ યોગ પ્રવૃત્તિ ન હોત તો વિતરાગતામાં ખૂબ વૃદ્ધિ થાત, ખૂબ વૃદ્ધિ થાત. કારણ કે હવે અમે જે સ્ટેજ પર છે એમાં અમને જ્ઞાનનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ હવે અમને વીરતીની જરૂર છે. કારણ કે યોગ પ્રવૃત્તિ જો ઘટે તો અમારી નિર્વિકલ્પતા અને અમારું તેજ, આંતરિક સ્થિરતાનું તેજ વધે, અને એ પીડા કેવી હશે? એક તમે આત્મામાં નથી રહી શકતા, તમને છે કોઈ પીડા? અને એક અહીંયા આ ઉદય કર્મ ભોગવવાના કારણે જે મંદ ઉપયોગ થોડો બી મંદ થાય તેની કેવી પીડા છે? આંખ વડે રેતી ઉચકવા જેવું કાર્ય અમે કરવા બેઠા છીએ એવું લાગે છે. શીલવંત સાધુ સ્વપ્ન તુલ્ય એને આખું સંસાર વાસે. તમને પરમ દિવસે એક સ્વપ્ન આવ્યું, તમને ગઈકાલે એક સ્વપ્ન આવ્યું, બે રાતના બે સ્વપ્ન જેવું જ્ઞાનીને બે ઘટનાઓ ભાસે. આ પણ મિથ્યા, આ પણ મિથ્યા, આ કેમ થયું ને આ કેમ ન થયું એવા વિકલ્પો લંબાય નહીં. બંને બે રાતના બે સ્વપ્ન જેમ એક જીવનની બે ઘટનાઓ એને ભાસે. આટલી તુચ્છ, આટલી મિથ્યા, આટલી દૂર જેને ભાસે એને માટે ત્યાગ સહજ જ હોય. એને માટે ભોગ અતિ પ્રયત્ન માંગે, ત્યાગ એના માટે સહજ હોય છે. આ શીલવંત સાધુ સ્વપ્ન માટે આપણે હંમેશા કેવો શબ્દ ઉપયોગ કરે, સ્વપ્નમાં મેં જોયું કે હું હોર્સ રાઇડિંગ કરતો હતો. સ્વપ્નની બાબતમાં તમે જ્યારે બી બોલશો તો જોયું શબ્દ તો હશે, એના પછી તમે જે બી બોલો હોય તે બોલશો. કારણ કે સ્વપ્ન એવી મિથ્યા ચીજ હોય કે જેમાં કરવાનું ન હોય એને જોવાનું જ હોય, અને સંસાર જેને સ્વપ્ન જેવું લાગે છે એ સંસારને જાણે છે, કરતો નથી. એની કરતા બુદ્ધિ ખલાસ થઈ ગઈ. અહીંયા જો જાણ્યું શબ્દ છે, જાણ્યું, સંસારમાં બધું જ એ જાણે છે એ કરતો નથી. કર્તૃત્વની ભાષા એની ઉડી ગઈ, ભાષા નહીં એના શ્રદ્ધાંમાંથી ઉડી જાય છે. કરતા એ માત્ર જાણે. સ્વપ્નમાં મેં હોર્સ રાઇડિંગ કર્યું એમ નથી બોલતા, સ્વપ્નમાં મેં જોયું કે હોર્સ રાઇડિંગ થાય છે કે હોર્સ રાઇડિંગ કર્યું એવી, પણ જોયું, જોવું જાણવું એટલું મહત્ત્વનું. જ્ઞાતાધારા, જ્ઞાનધારા એની વહેતી હોય, કર્મધારા નહીં, જ્ઞાનધારા. અને હવે એને શું ઈચ્છા હોય? નામરૂપ મિથ્યા છે
તો બી ઉદય કર્મ એવા છે કે નામ રૂપવાળી આ મિથ્યા દુનિયામાં પણ અમુક વ્યવહાર અમુક કરવો પડે છે. એની ઈચ્છા શું હોય? પાછો હું ક્યારે ભીતર કનેક્ટ થાઉં, પાછો હું ક્યારે ભીતર કરું. અનુભવ લક્ષ્ય પ્રતીત, અનુભવ ધારણ તો લક્ષ્ય ધારા. અને લક્ષ્ય ધારામાં શું કે આ પ્રવૃત્તિ વખતે પણ મારે કરવું છે પેલું, મારે કરવું છે પેલું. અને એ જે કરાવે તેને કહેવાય ભજન. જે પાછું ભીતર કનેક્ટ કરાવે એને કહેવાય ભજન. હવે વાંચો છેલ્લી લાઈન, સદાય ભજનનો આહાર. કેવું લિંક છે તમે જુઓ. પહેલાં જાત કેવી ભાષે છે, પછી જગત કેવું ભાષે છે. પણ જગતમાં જે પ્રવૃત્તિ કરવી પડે છે, પ્રવૃત્તિ વખતે ઈચ્છા શેની છે? આહાર. આહારનો એક અર્થ છે આધાર. તમારું શરીર આહાર ઈચ્છે છે, કારણ કે આહાર જ એક એવો આધાર છે કે જેના કારણે શરીર ટકે છે, પુષ્ટ થાય છે, શક્તિમાન રહે છે, સ્ફૂર્તિ રહે છે. શરીરમાં આહાર આવે અને શરીર ટકે છે, પુષ્ટ થાય છે, શક્તિ આવે છે શરીરમાં અને સ્ફૂર્તિ આવે છે. અને સંતોનો આહાર શું છે? તો કે ભજન. અમે ભજન કરીએ, અહીંયા ભજન એટલે ગાવું એમ નહીં લેતા, ભજન એટલે સ્વરૂપાનું સંધાન માટે જે તે જે કંઈ પણ તે, એના કારણે અમારું ભીતર, અમારું અંતર પુષ્ટ થાય છે, ટકે છે, સ્ફૂર્તિમાં આવે છે, એનો જ આધાર છે. તમને જેમ આહારનો આધાર છે તેમ શીલવંત સાધુને ભજનનો આધાર છે. ભોજન કરતા હશે, ભોજન કરે કે નહીં? ભોજન કરતા હશે, આધાર માનતા નથી. અમારા ટકવાનો આધાર ભજન છે, એટલે કે પરમાત્મા શુદ્ધાત્મા સાથેનું અમારું કનેક્શન તે છે. અને એના પરિણામે જે આવા ભજનરૂપી આહારથી પુષ્ટ થતા હોય, તો પુષ્ટ દેહ તમે જોવો, પુષ્ટ જેનો દેહ પુષ્ટ હોય આહારથી, એ કેવો સ્ફૂર્તિમાં. આપણે ખબર પડી જાય ને આને ઉપવાસ છે કે નથી ખબર, ખબર પડે કે તમને ઉપવાસ છે. ને તમે તમે જે રીતે તાળી પાડો ને જે રીતે હસો, એના પરથી કહેવાય આજે તમે બરાબર ઢીંચ્યું હશે કે નહીં. તમારું શરીર પુષ્ટ છે, તમારી શક્તિ એકદમ હા. અને જેનું ભજનથી મન પુષ્ટ થયું છે એ કેવો હોય? તો કે ઈષ્ટ અનિષ્ટ ભાવ રહિત હોય, ભેદ બુદ્ધિ રહિત હોય, પ્રસંગોનો શાંત સ્વીકાર થતો હોય, ફેરફાર કરવાની મૂર્ખતા ન જાગતી હોય. આવો જે ભજનના આહારથી પુષ્ટ હોય. તમે જો થોડો ટાઈમ ભજન નહીં કરો અને તમારી કટકટ બહુ વધી જશે. બાજુવાળો કહેશે કે એકવાર ધરમપુર જઈ આવો, બહુ નાની નાની ચીજમાં આમ કેમ કર્યું, અહીંયા કેમ મૂક્યું, આ છાપું આમ કેમ છે, આ પેલું આમ કેમ છે, એટલી કટકટ વધી જશે. અને જે ખૂબ ભજનમાં ભરપૂર, તમે સવારના કેવી ધારામાં તમે જુઓ, એ ધારામાં તમે ઘરે ગયા હશો, તમે બહુ શાંત ભાવમાં રહ્યા હશો, તમે પ્રસન્ન રહ્યા હશો, તમે મૈત્રીમાં રહ્યા હશો, પ્રમોદમાં રહ્યા હશો, કરુણામાં રહ્યા હશો, માધ્યસ્થતામાં રહ્યા હશો, તમે ભજનથી ભરપૂર રહ્યા હો તો તમને શાંત સ્વીકાર સહજ હોય. અને તમે ભજનને બદલે ભરપૂર ભોજન કર્યું હોય, ભરપૂર પણ ભજન ન કર્યું હોય તો અત્યારે તમને ઊંઘ આવતી હશે, આળસ થતી હશે. પણ તમે આ 7:30 થી 8 ઇઝ એકચ્યુઅલી ડિનર, ડિનર. તો પેલું રાત્રિ ભોજનનો દોષ ન લાગે ને, એટલે આપણે એને ભજન કહીએ છીએ. એકચ્યુઅલી ભોજન છે, આત્માનું ભોજન છે. હું એન્ટર થતાં જાણી લઉં આજે સત્સંગ હિટ જવાનો છે કે ફ્લોપ. તમે જો ભજનથી એકદમ પુષ્ટ થયા હોય તો મારે મહેનત જ ન કરવી પડે. આપણે કાંઈ બી બોલીએ તાલી, કાંઈ બી બોલીએ તાલી, પણ જો તમે એટલા ભજનથી પુષ્ટ ન થયા હોય તો મને તો ખબર પડે જ. તમને પડે કે નહીં ખબર, મને તો ખબર પડે કે આજે તો જબરી મહેનત કરવી પડશે, આજે તો બધું આમ બહુ કરવું પડશે. કારણ કે એ એલિવેશન હજી, એ રિસેપ્ટિવિટી નથી. ભજન બહુ જબરું, ભજન તમને એટલા પરમાત્મા માટે રિસેપ્ટિવ બનાવે. અને શીલવંત સાધુ સદાય શબ્દ છે મારી બુકમાં, સદાય શબ્દ છે. નિરંતર ભોજન કરે, ચાલો. અને મેં પહેલા જ દિવસે કીધેલું, શીલવંત સાધુ તે જે રાત્રિ ભોજન કરે, સ્વાધ્યાયનો ભક્તિનો, સ્વાધ્યાયનો ભક્તિ.
તમે પાછા એમ નહીં કહેતા કે આ શ્રીમદનું રાત્રિ ભોજન ને શ્રીમદના શીલવંત સાધુ કે ગજબના, એમ નહીં કહેતા, આ તો ગંગાસતીના છે પાછા, શ્રીમદના છે બી નહીં. અને મૌલિકભાઈ તમને કહી દઉં, તમે ભલે અભ્યંતર તપની બહુ વાત કરી હોય પણ શીલવંત સાધુ કોઈ દિવસ ઉનોદરી કરે નહીં ભજનનો. તમે ભોજનનો ઉનોદરી નહીં કરો પણ ભજનનો ઉનોદરી તો કરશો જ. ઉનોદરી એટલે હવે બસ થયું, બસ થોડું ઊણું રાખવાનું હૃદયને, ઊણું ભજન. તમે જુઓ ચાર પદને બધે એમ થાય કે ત્રણ પદ કરે અને બસ છે. તમે ભજનનો ઉનોદરી કરો, તમે ભજનનો વૃત્તિ સંક્ષેપ કરો. અને શીલવંત સાધુ કોઈ દિવસ વૃત્તિ સંક્ષેપ ન કરે ભજનનો, પૂરી વૃત્તિને જોડે. તમે ભજનમાં રસ ત્યાગ કરો, રસ ત્યાગ. જ્યારે આ પાંચ ટેન્ઝાનું જો કોઈ ભજન લીધું આ લોકોએ તો કે હવે બીજું લો નહીં, આમ લાંબુ લાંબુ એકનું એક, તમને રસ ત્યાગ થઈ જાય છે. જરા સંગીતમાં ફેર પડે, જરા જરા મોડર્ન ટ્યુન્સમાં આવી જાય ભજન, તો તમારો રસ ત્યાગ થઈ જાય. અને શીલવંત સાધુ રસ પૂરેપૂરો નાખે, રસમય બની જાય. એટલે આ બાર તપનું એક પણ તપ ભજનમાં ન કરે, ભોજનમાં કરે, એટલું ભજન પ્રિય છે. જે ભોજનનો જ આહાર લે છે ને એને એનું પરિણામ વિષ્ઠા છે, અને જે ભજનનો આહાર લે છે એનું પરિણામ નિજાનંદની મસ્તી છે. અને હવે છેલ્લે, ભાઈરે સંગતું કરો તો તમે એવાની કરશો ત્યારે ઉતરશો ભવ પાર ગંગા સતી, એમ બોલ્યા જેને વચનું સાથે વ્યવહાર. અસંગ રહેજો, અસંગ જ રહેજો. અસંગ રહેવું બહુ દુષ્કર હોય તો એવાનું સંગત કરજો. એવાને આપણે સમજી ગયા ને, એવા એટલે આગળનું આખું જે લિસ્ટ છે તેવા, એવાની કરજો. આવા લક્ષણવાળા જે હોય જેને કહેવાય શીલવંત સાધુ, એવાની સંગત કરજો. અસંગ જ રહેજો પણ સંગત કરવી જ હોય તો એવાની કરજો. કેની? કહેવાની. જેને વચનું સાથે વ્યવહાર, જેની આત્મા પરમાત્મા સાથે જોડાયેલી છે, જેનો સર્વ વ્યવહાર આજ્ઞા પ્રમાણે, જીન આજ્ઞા સ્વરૂપ લક્ષ્યપૂર્વકનો છે તેની કરજો. સંગત એટલે શું? સંગતું કરજો એટલે સંગત એટલે શું? સાથે રહેજો એમ નહીં, હું સમજુ છું. સાથે રહેવું એ સંગત નથી. સાથે રહેવું ને તમે સંગત માનશો તો તમે ચૂકશો. સાથે રહેજો પણ એટલાને જ સંગત નહીં માનતા. સાંભળજો પણ એટલાને જ સંગત નહીં માનતા. શરણ ગ્રહણ કરજો. સંગતું કરજો એટલે એવા શીલવંત સાધુનું શરણ ગ્રહણ કરજો. વાત ફરે છે. સાથે રહેવું એક ચીજ છે, એમાં તમે ગુરુમુખી નહીં રહો, મનમુખી જ રહેશો. એટલે જ્યારે પ્રસંગ બનશે ત્યારે તમારું મન પ્રમાણે જ તમે વર્તવાના, જેનું વિસ્તારથી વર્ણન કાલે સવારે આવશે. મિથ્યાગ્રહ અને સ્વછંદ, સ્વછંદ. તમારી લાઇક્સ ડિસલાઇક્સ તો આવશે, છેલ્લે વિનંતી કરશો તમે. આ વિનંતી એટલે નથિંગ બટ સ્વછંદ. કારણ કે આજ્ઞા મળી તમારી લાઇકિંગની નથી, એટલે તમે જરા વિનંતી કરી, એટલે તમે તમારી લાઇક્સને જરા નમ્રતાથી પ્રેઝન્ટ કરી. આને કહેવાય નમ્ર સ્વછંદ. કેમ, મેં કાંઈ નવું કીધું? તમે દરરોજ જે કરો એને મેં આજે જરા એક લેબલ આપ્યું, બીજું શું. નમ્ર સ્વછંદ, પછી જરા આમ ભાવ બગાડીને મોડું બગાડીને કરો તો કઠોર સ્વછંદ. સ્વછંદના અનેક પ્રકાર છે. સંકિતના ત્રણ પ્રકાર હોય તો સ્વછંદના બી ત્રણેક પ્રકાર તો હશે. સમજાય છે હવે? કે સંગતું કરજો એટલે સાથે રહેશો તો તમારી લાઇક્સ તમે એના માધ્યમ બનાવીને તમારી ઈચ્છાઓ પૂરી કરશો. જો સમર્પણ નથી, નિષ્કામતા નથી, નિષ્કામ ભક્તિ નથી, તો સાથે રહેવાથી પણ યુ વિલ યુઝ હિમ ફોર યોર હેપીનેસ, અને એ બી નોટ સ્પિરિચ્યુઅલ બ્લિસ. સૂક્ષ્મપણે ક્યાંક ક્યાંક ઇન્દ્રિયની દુનિયા, નામરૂપની દુનિયાનું જ કોઈ સુખ તમે એના દ્વારા લેવાની કોશિશ કરશો. સંગત એટલે સાથે, માત્ર સાથે નહીં, માત્ર સાંભળવું નહીં પણ શરણ ગ્રહણ કરજો.
એટલે કે સમર્પિત રહેજો, આજ્ઞાધીન રહેજો, એટલે સંગત કરો તો એવા નીકળજો ત્યારે ઉતરશો. શરણાગતિ એટલે શું? સમજો કોઈને સુરેન્દ્રનગરની ટિકિટ હોય બે ચાર દિવસ પછી જવાની, ટુ ટાયર એસીની હશે, બરાબર, ટુ ટાયર, થ્રી ટાયર, થ્રી ટાયર, અચ્છા થ્રી ટાયર એસીમાં બે જ જણ જતા હશે, એવું હશે, એટલે ટુ ટાયર જ થઈ ગયું. તો તમારી સીટ, તમારી બર્થ રાધર રિઝર્વ છે, તમે નિશ્ચિંત છો કે નહીં, તમે ચિંતામુક્ત છો કે નહીં? હવે રિલેક્સ્ડ તમે ટ્રાવેલિંગ કરશો અને રિલેક્સ થઈને તમે રીચ બી કરશો. રિલેક્સેશન વન થિંગ એન્ડ સેકન્ડ યુ આર ગોઈંગ ટુ રીચ. તમે તમારી એ બર્થ પર બેઠા છો, એક તમે અનરિઝર્વડ હોય ને તમે બેઠા હો, 12 રૂપિયાની ટિકિટ લઈને તમે પેલું, હા, કેટલાક લોકો 12 રૂપિયામાં રાજધાનીમાં આવ્યા ધરમપુર, અને કેટલાક લોકો 3000 રૂપિયામાં બી કેટલું સાંભળીને આવ્યા. રિઝર્વડ નહોતી ટૂંકમાં, પણ જેની રિઝર્વડ હોય બર્થ એ કેટલો નિશ્ચિંત હોય, કેટલો ચિંતા મુક્ત હોય. અત્યારે બી સૂતા સૂતા સૂવાનું રિલેક્સ અને પહોંચવાનું, શરણાગતિનો આ અર્થ છે. આ શરણાગતિનો અર્થ છે. હવે નિશ્ચિંત આ પુરુષના ચરણે તમે છો, આ પુરુષના શરણે છો, ચિંતા મુક્ત રહીને તમે પહોંચવાના બી છો. સૂવાનું બી આરામથી સૂવાનું, કંઈ નહીં કરવાનું અને પહોંચવાનું. કંઈ નહીં કરવાનું એટલે કરતા ભાવ નહીં રાખો. હા, પાછું શરણાગતિનો અર્થ તમે ઇઝ ઇક્વલ ટુ આલસ નથી. એટલે મેં ત્યારે કીધું કે કોલેજમાં દીકરીનું એડમિશન થઈ જાય કેતનભાઈ, તો તમે નિશ્ચિંત તો થઈ જ જાઓ કે હા હવે અમારી બધી ચિંતા મટી ગઈ, એને જય હિન્દમાં મળી ગયું. પેલો બિચારો કેટલા હાઈ પર્સન્ટેજમાં લટકતો હોય, તમને મળી ગયું નિશ્ચિંત. એક અપેક્ષા એ નિશ્ચિંત, અને આખું ભણવાનું બાકી છે પૂજાનું. હા, તમે એટલા નિશ્ચિંત બી નહીં થઈ જતા. એડમિશન મળ્યું એટલે ભટકવાનું મટી ગયું. અહીંયાથી એક કોલેજમાંથી બીજી કોઈ ભટકવાનું મટી ગયું. કાર્ય આખું આખું બાકી છે. એ ભણશે તો જ પરીક્ષામાં પાસ થશે, તો જ ગ્રેજ્યુએટ થશે. આ શરણાગત. પહેલામાં તાળી પાડી, હમણાં કોઈએ નહીં પાડી, લ્યો. પહેલામાં કામ કરવાનું નહોતું ને, સુઈ જવાનું હતું બર્થમાં, એટલે બધાએ એકદમ તાળી પાડી. આ બર્થ રિઝર્વ્ડ, માથે પડેલા મફતલાલની જેમ શરણે આવી ગયા અને પહોંચી જવાના. એ તો એમ જ છે, એમ જ છે. પણ કરતા ભાવની અપેક્ષા એ, કર્મની અપેક્ષા એ નહીં. મન વચન કાયા તો હવે ફૂલ સ્પીડમાં એમની આજ્ઞાથી પ્રવર્તશે, એવી રીતે પ્રવર્તશે કે ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય. શરણાગતિનો આ અર્થ છે રિલેક્સ્ડ, રીચ બટ નો પ્રમાદ, નો આલસ, પૂરેપૂરી ભણવાનું. ખાલી ભટકવાનું હવે તમારું બંધ. પણ આ ભટકવાનું બંધ એ બી બહુ મોટું કામ છે. કોઈ મહાપુરુષનું શરણ મળે એટલે જાણે. અહીંયા કે ત્યારે ઉતરશો ભવ પાર, તારું સુકાન હવે સોંપી દે, તું મધદરિયે છે, પવન મોજા અને આમ તેમ અથડાય છે, વિષય કષાય આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન, તારું સુકાન હવે કૃપાલુને સોંપી દે. હવે એ પવનની દિશા બરાબર જોશે, તારી નાવની શડ એ પ્રમાણે એડજસ્ટ કરશે, જેને કહેવાય આજ્ઞા, જેમાં તમે કચકચ કરો છો એ બરાબર જોએ. તારો ઉદય કર્મ આવા પ્રકારનો છે, તારી પ્રકૃતિ આવી છે, તારી શક્તિ આવી છે, અને તેથી અત્તાના આ પ્રકારની આજ્ઞા આપવાથી પાર થવાશે. અહીંયા જો ભાવ પાર લખ્યો છે, સુકાન સોંપજે. પાછ તારી વિનંતીઓ બહુ છે, બહુ. આ એક પ્રકારનું આજ્ઞા આરાધવું નથી, એનું એક નમ્ર ભાવે નિવેદન છે, વિનંતી. એ કહે છે કે પવન આમ છે ને, શડ આ રીતે, હવે એને આવડે છે ને અને તને નથી આવડતું ને, એકવાર મનમાં બોલી લો બધા, મને નથી આવડતું ને એમને આવડે છે. મનમાં મનમાં બોલી લો, કારણ કે એ બહુ, એ ક્લેરિટીની બહુ જરૂર છે. હું મૂળ છું, નિરાશ્રુ છું, એક્સેટ્રા એક્સેટ્રા, અને તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, એક્સેટ્રા એક્સેટ્રા. આ બંને નિર્ણય બહુ જરૂરી છે. તું મધદરિયે છે, યસ. તારું ગમે ત્યારે ડૂબવાનું થશે એવી સ્થિતિમાં છે, યસ. તને સુકાની મળી ગયો છે,
શું કાન સોંપ? હા યસ નહીં, સોંપ. આ પાછું બોલવાનું જ તમને ગમે છે, સોંપવાનું મેં કીધું. આ સોંપવાનું, પછી એ જે રીતે આજ્ઞા કરે, તને કહે કે માંસ ખમણ કર તો માંસ ખમ, હા હા મારે તો એસિડિટી, એમ નહીં, માંસ ખમણનું પચકાન જ માંગવાનું. અને કહે કે હમણાં ને હમણાં પારનું કરી લે તો પાર. એવી વિચિત્ર વિચિત્ર આજ્ઞા આપે. પહેલાં તો તારા પ્રેમના ટેસ્ટિંગની આજ્ઞા આવશે, પછી શ્રદ્ધાની ટેસ્ટિંગની આજ્ઞા આવશે, પછી અર્પણતાની ટેસ્ટિંગની આવશે, છેલ્લી આજ્ઞા બધી અંતર્મુક્તાની આવશે. પહેલાં તો આ બધી ટેસ્ટિંગ થશે કે તું માનવાનો જ છે કે નથી માનવાનો. એટલે એ એકદમ એવી આજ્ઞા આપે કે તમને થાય કે આવું કંઈક સદગુરુ હોય તો આવી આજ્ઞા આપતા છે, દોડો અને આમ કરો અને પેલું કરો. આ વ્યવહારિક આજ્ઞા પાછળ એક જ હેતુ છે કે તું સમર્પિત ભાવે કરવાનો છે કે નહીં પેલી આજ્ઞા. જો આજે આ જ આજ્ઞામાં તું કાચો છે તો પેલો તારો માત્ર દંભ છે કે તમે મને આત્મલક્ષી કોઈ બી આજ્ઞા આપો, આ બધું આત્મલક્ષી જ છે, બધું આત્મલક્ષી છે, તને સમજ પડતી નથી. ભાવ પાર થવા માટે છે, પહેલાં તો તારી ટેસ્ટિંગ થશે, તારા સારા સારા ભજનો અને સારા સારા શબ્દો અને ઉધાર ડાયલોગ્સો જે તું બોલે છે ને, અભે સોંપ દિયા, હા આ બધા ઉધાર, આ બધું જે આચાર્ય સરસ સરસ ડાયલોગ છે ને, એનું ટેસ્ટિંગ થશે પહેલાં, પછી તને ટેસ્ટ કરાવશે સુધારસ. પહેલાં એમ નહીં મળે આત્મરસ, તને એમ નહીં મળે, તને તારી પહેલાં પ્રેમ શ્રદ્ધા, તારા એક એક ડાયલોગને સિક્યોરિટી ચેકમાંથી પાસ કરાવશે. અને એ સિક્યોરિટી ચેકમાં એવા મજાના મશીન હોય કે તમે પેલું પ્લેનમાંથી બી એક સંતરું દબાવ્યું હોય ને, સફરજન કે કાંઈ પેલી પ્લેટ હોય, તમે થાય કે પછી ખાસું દબાવ્યું હોય, અને તમે જ્યારે ફોરેન કન્ટ્રીમાં એન્ટર થાવ ને તો એ ટીંગ 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 થવા લાગે, તો કૂતરાઓ સૂંઘે. તો આપણે પેલું ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝીલેન્ડ ગયેલા ત્યારે કૂતરાઓ સૂંઘી સૂંઘીને બધું લઈ ગયા આપણી બેગમાંથી, ફ્રૂટ સોપારી આ તે બધાની બેગોમાંથી કેટલા સોપારીઓ નીકળા, કેટલા ડબ્બાઓ નીકળા, બધા બધું બહાર નીકળી જાય. એના જ્ઞાનમાંથી કશું છાનું રહેવાનું. એકવાર શરણ લેશે ને પછી તારા સંસાર વ્યવહાર કરતા કરતા પણ તું ભવપાર થશે, સંસાર વ્યવહાર, કારણ કે વચનો સાથે જોડાઈ ગઈ છે એ સંસાર વ્યવહાર, આજ્ઞા સાથે જોડાઈ ગઈ. તારી સંસાર વ્યવહાર કરતા કરતા પણ તું ત્યારે ઉતરશે ભવપાર. સાધના કરતા તો ખરું જ, સંસાર વ્યવહાર બી તારો ફરી જશે આખો આજ્ઞા સાથે. શરણની પણ એક એક ખુમારી છે. 16 ઓગસ્ટે એક બકરી જતી હતી, પાછળ શિયાળ આવ્યો, બકરી ફાસ્ટ ભાગી, શિયાળ ઓર ફાસ્ટ, બકરી ભાગતી હતી, પણ હવે શિયાળની સ્પીડ પર બકરી તો ભાગી ન શકે. પછી ઊભા રહે, શિયાળે પૂછ્યું ક્યાં જાય છે બકરી, તો કે મારા સિંહભાઈને રાખડી પહેરાવવા જાઉં છું. 16 ઓગસ્ટમાં કીધું ને, સિંહભાઈ છે ને આપણા જંગલમાં, એને રાખડી. પેલું ઓ આ તો સિંહની બેન છે, જવા દે. સિંહે આ સાંભળ્યું પાછું, સિંહ આ સાંભળતો હતો, બાજુમાં જ હતો સિંહ, કે વાહ આટલી હિંમતવાળી બકરી છે, કે પાછી એમ કે મને રાખડી પહેરવા, લે પહેરાવ. બકરી એટલે જીવ, શિયાળ એટલે મૌનીય કર્મ, એની પાછળ ભાગે છે. અને મૌનીય કર્મનું બળ તો અત્યારે બહુ છે, કારણ કે જીવની બધી જ શક્તિ હજી અપ્રગટ છે. વીર્ય ફોડવે તો પેલાનું ખતમ થઈ જાય, પણ વીર્ય હજી બધું ગુપ્ત છે. પણ શરણ લીધું છે સિંહનું, સિંહને ભાઈ બનાવી દીધો છે. સિંહને કોઈ ભાઈ બનાવે ને, બધાને આમ સામાન્ય કામી અજ્ઞાની એવા લોકો સાથે સંબંધ બાંધો, હવે નિષ્કામી નિરાગી વિતરાગી સાથે સંબંધ બાંધવાની પણ એક હિંમત જોઈએ ને. એટલે પેલા મોને થાય કે ઓહો આ શીલવંત સાધુની બેન, તો આપણે કાંઈ ટચ નથી કરવું ને, તો પછી શીલવંત સાધુનો પ્રકોપ
એમ કરીને મૌનીય ભાગી ગયો. અને પેલા વિતરાગી કે આવી રાગી છતાં હવે મને ભાઈ બનાવે છે, તો લાવ એને હું સગપણ જોડી દઉં. હવે આ દ્રષ્ટાંત છે, તમે પાછા બીજી રક્ષાબંધને રાખડી લઈને નહીં આવી જતા બધા પાછા. આ શરણ લેવાની વાત છે કે એક મહાપુરુષનું શરણ લેશો, કર્મ પણ ડરી જશે ને મહાપુરુષ બી ખુશ થઈ જશે કે આખું જગત છોડીને જે મારા આધાર એક તમે જ છો, એવું કંઈક ભજનમાં બોલતા હતા, એક તું એવું કંઈક બોલતા હતા, એના પરથી મને યાદ આવ્યું. એક તું જ છો અને જ્યારે તું બસ હવે મારા માટે હે પ્રભુ એક તું જ છો એમ જ્યારે બોલશે ત્યારે પ્રભુ પણ બે. આજ્ઞાનો બરાબર મહિમા સમજ. મોતી સમુદ્રમાં પડી જાય તો મળવું બહુ દુર્લભ છે, અને હું આ ભવ ચૂકી જઈશ તો પાછો મનુષ્ય ભવ અને આવા શીલવંત સાધુનો યોગ આ બધું બહુ દુર્લભ છે. એના કરતાં મારા જીવનને આજ્ઞામાં બાંધી અને હું નિર્મલ જીવન જીવવાનું કરું. આવો મહિમા આત્મામાં જેનું ચિત્ત છે તેની આજ્ઞા જરૂર તને આત્મામાં જ લઈ જશે. આત્મા જેને પ્રિય છે એ સંસારલક્ષી કોઈ આજ્ઞા આપી શકે જ નહીં. સંસાર પ્રિય હોય તો સંસારલક્ષી આપ. તમને કોઈ પિક્ચર ગમતું હોય તો તમે કહો કે આ પિક્ચર ખાસ જોવા જેવું છે, તું સિવલ મને તો ખબર નથી, નથી મજાનું. અચ્છા, તો પહેલી સાથ જોઈ આવ્યો હશે. શું જેને જે ગમે એ જ સજેસ્ટ કરે, અને શીલવંત સાધુને માત્ર પરમાર્થમાં જ પ્રીતિ છે. એની કોઈ પણ આજ્ઞા સંસારને કાપવા વાલી જશે અને આત્મા તરફ લઈ જનારી જશે. પરમ તત્વ પમાય આ શીલવંત સાધુની સંગતિમાં, ભવ પાર થવાય આ શીલવંત સાધુની સંગતિમાં. શીલવંત સાધુ પોતે જ પ્રભુની આજ્ઞામાં છે અને તું શીલવંત સાધુની આજ્ઞામાં રહે. અને આવી જ વાત કપાવદેવે કરી છે, જ્ઞાની અને જ્ઞાનીના આશ્રિત બંને મોક્ષ માર્ગમાં છે. હવે બેસે છે આવા. આગળ શું કીધેલું કે જ્ઞાની મન વચન કર્મ એના વચનોમાં હોય, એટલે પોતે તો જ્ઞાનીની આજ્ઞામાં છે, તો એનામાંથી જે આજ્ઞા આવે એ તને મોક્ષ માર્ગે લઈ જશે. ધન્ય છે તે શીલવંત સાધુ, નિજ શુદ્ધ આત્મદ્રવ્યનો જેને સ્વીકાર કર્યો છે અને પરિણીતિને તે તરફ વાળી છે, એવા શીલવંત સાધુને ધન્ય છે. મુક્તિનો પ્રવાસ જેને શરૂ કર્યો છે, ફૂલ સ્પીડમાં મોક્ષ તરફ જઈ રહ્યા છે અને બહુ અલ્પકાલમાં પૂર્ણતા પામવાના છે, એવા મારા શીલવંત સાધુને ધન્ય છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિ બળદની ખરી, જે વિષ્ઠા ઉપર પડે તે વિષ્ઠાને પણ ધન્ય છે. ખરી તમે સમજ્યા, ખરી કે પગ બોલું, સેન્ડલ, હા સેન્ડલ પગ લે ને પગ. સમ્યક દ્રષ્ટિ બળદ તિર્યંચ, એની ખરી પગ વિષ્ઠા પર પડે તે વિષ્ઠાને પણ ધન્ય છે. હવે જો, એક તો સમ્યક દ્રષ્ટિ તિર્યંચની વાત છે કે એ ભલે સમ્યક દ્રષ્ટિ હોય પણ એ કોઈનો ઉપકાર કરવાની શક્તિ વાળો નથી. સમ્યક એ તો આપણે શરૂઆત જ કરેલી કે ચારેય ગતિમાં સમ્યક દર્શન થાય, એટલે એ સમ્યક દર્શન એ સારું, એ જ્ઞાની, એ આત્મા, એ શીલવંત, પણ એ ઉપકાર કેવી રીતે કરી શકે? તો પણ એક એનો મહિમા કેવો છે, જો જે ઉપકાર નથી કરતો, માત્ર આત્મસ્થિત છે પણ ઉપકાર કરી શકતો નથી, બીજાને આત્મામાં સ્થિર નથી કરી શકતો, એવા સમ્યક દ્રષ્ટિ જીવ, એમાં બી બળદ, એની પણ ખરી. જરા સારા અંગની વાત કરો ને, આંખ લો, મસ્તક લો, પૂંછડું લો, નહીં લોઅર અંગ, એટલે નીચલુંમાં નીચલું, એનું વસ્ટમાં વસ્ટ અંગ એમ લો. અને એ પડે પાછો ધૂળ ઉપર નહીં, વિષ્ઠામાં, એ વિષ્ઠાને પણ ધન્ય છે. તો મારા પરમ ઉપકારી સદગુરુદેવ અને તેના પ્રત્યે સર્વસ્વ નોછાવર કરી દો ને તો બી ઓછું છે. મારા શીલવંત સાધુ પરમ કૃપાલુ દેવ પ્રત્યે કે જે સમ્યક દ્રષ્ટિ તો છે પણ એ પરમ ઉપકારી પણ છે. ને 719 ના પત્રમાં કહેવું છે
પ્રત્યક્ષ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમ ઉપકાર કર્યો નથી એવા ભાવપૂર્વક આત્મસિદ્ધિનું અવગાહન કરવાની આજ્ઞા આપી છે પ્રભુશ્રીજીને ને દેવકરણ મુનિને. અને આ નિશ્ચય જો મારા ભવિષ્ય જીવનમાં બી ચૂક્યો તો હું જીવન ચૂક્યો, આવી સલાહ આપે છે. કેટલો ઉપકાર, કેવો નિષ્કારણ ઉપકાર. સમ્યક દ્રષ્ટિ, બલદની પગ જે વિષ્ઠા પર પડે એ પણ ધન્ય હોય તો જે પરમ ઉપકારી સમ્યક દ્રષ્ટિ સદગુરુદેવ આપને માર્ગે ચઢાવે, માર્ગ બતાવે, માર્ગે ચડાવે, માર્ગે ચલાવે, માર્ગે દોડાવે અને પહોંચાડે, એનો ઉપકાર કેટલો. વારે વારે નમીએ એ તો આપની શક્તિ બસ, પણ સંપૂર્ણ સર્વસ્વ ન્યોછાવર કરી દે તો પણ ઓછું છે. પવિત્ર આદર્શ છે મુમુક્ષુ જીવોનો, એમની દશા જોઈને મુગ્ધ થઈ જાય છે આત્માર્થી જીવ. ઓહો, આઠે પહોર તમે આનંદ, તમને કાંઈ શત્રુ મિત્ર જેવું નહીં, તમને બધું જ ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરવાનું મન થાય અને એમ જ કરો તમે. તમને ક્યારેય બી અન્યથા કરવાનું, ન્યૂન અધિક કરવાનું મન જ ન થાય. તમને બસ મારા ગુરુને શું ગમે, મારા ગુરુને શું ગમે, આવું જ તમને થાય. તમે આઠે પહોર આનંદ માર, તમને આટલો સરસ આ બધો વૈભવ બી તમને મિથ્યા લાગે. આ બધું જોઈને મુગ્ધ થઈ જાય આત્માથી કે મને તો આવું થતું નથી પણ તમને આવું જ થાય. તો એક ચીજ તમને કહી દઉં, એ જીવન તુમસા જીવન હો, મારું જીવન તમારા જેવું બનાવો. તમારી દશાથી હું મુગ્ધ છું તો મારી દશા તમારી દશા જેવી બનાવો, એવું કંઈક કરી આપો, એવી વિનંતી કરે એના શીલવંત સાધુ પ્રત્યે. તમે તો નિરાલંબી છો હે રાજચંદ્ર, હે ચંદ્ર તમે તો આકાશમાં નિરાલંબી છો. ચંદ્રને આકાશમાં રહેવા માટે કોઈ થાંભલાની જરૂર નથી, પણ મારા માટે તો તમે એક આધાર સ્તંભ છો. તમે ભલે નિરાલંબી હો, તમે ભલે આત્મામાં સ્થિર હો, પણ હું વિષયોને છોડીશ તો તમારો આધાર લઈશ. તમારો સાથ હોય તો જ હું રાગનો સાથ છોડું, તમારી હિંમતે જ હું છોડું છું, તમારા પ્રેમના આધારે જ છોડું છું. હજી મારી પૂરી પૂરી વિરક્તિ, વૈરાગ્ય, ઉદાસીનતા, વિતરાગતા પ્રગટી નથી, માત્ર તારા પ્રેમના આધારે, તારા સાથના હિંમતે હું આજે રાગનો ને સમસ્ત સંસારનો સાથ છોડવા તૈયાર થાઉં છું. મારા શીલવંત સાધુ, મારા પરમ કૃપાળુ, તમારું વચન, તમારી દ્રષ્ટિ, તમારું સ્મરણ શું મને કરે છે એ હું જ જાણું છું. તમારું વચન અને મારી ભાવદશામાં ફેર પડે છે, તમારી એક દ્રષ્ટિ અને મારા વિકારો નાશ પામે. દ્રષ્ટિ તો તમે સામે હો ત્યારે, તમારું સ્મરણ કરું અને મારા વિકારો નાશ થતા હું જાઉં. તમે કેવા શીલવંત હશો કે એવા શીલવંતનું સ્મરણ કરતા હું શીલવંત થઈ જાઉં છું. કેવી તાકાત હશે એ શીલવંત. હા, સવારના લોગસ્ય બોલીએ અને 24 તીર્થંકરનું સ્મરણ કરીએ અને આપણા ભાવોમાં ફેર અનુભવીએ. શીલવંત સાધુ, તમારી વાણી કેટલી રસમય છે. અમે બોલતા હતા, વિતરાગનો ધર્મ કેવો છે? પરમ શાંત અને રસમય. અમે દરરોજ બોલતા હતા પણ હવે અમે અનુભવીએ છીએ કેટલું રસમય છે. અમારા પર્યુષણ કેટલા રસમય થયા છે અમે અનુભવીએ છીએ. નવ ને 35 પણ અમે કેવા તાળીઓ પાડીએ છીએ. તમારી વાણીથી અમારા રોમ રોમ ઉલ્લસિત થતા અમે અનુભવ્યા છે. અત્યાર સુધી તો એક શ્રદ્ધાથી પાઠ કરી જતા હતા અને હવે અમે કહીએ છીએ અમને શ્રદ્ધાની જરૂર જ નથી, કારણ કે સાક્ષાત અનુભૂતિ છે. તમારી વાણી જેટલી શાંતમય છે, રસમય અને શાંત, કે વાણીના પ્રતાપે અમને સંસાર તુચ્છ લાગવા માંડે છે અને અમે ભર યુવાનીમાં આત્માર્પિત થઈ જઈએ છીએ તમારી વાણીના પ્રતાપે. હજી કોઈ આત્માની અનુભૂતિ નથી, તમારી વાણી એવી જબરજસ્ત છે કે આખો સંસાર અમને તુચ્છ લાગે છે અને આ બધો વૈભવ કોઈવાર અમે પાછા ઘૂસવું પણ એમાં, પર્યુષણ પછી પાછા કોઈવાર એમાં પ્રવૃત્ત બી થશું પણ તુચ્છતાપૂર્વક. અરે રે, કેવા મૂર્ખ છે કે આ બધું ગમે છે. કરશું
અને તો બી નિંદ છું એવી અમારી દ્રષ્ટિમાં ફેર લાવી છે તમારી વાણી. અને જો ગુરુને જોઈને, શીલવંત સાધુને જોઈને, પરમ ઉપકારી પરમ કૃપાળુ દેવને જોઈને તમારી અંતરમાં પ્રસન્નતા થતી હોય તો તમે સમજી લેજો તમને આત્મા રુચ્યો છે. ધનવાનને જોઈને જો તમને પ્રસન્નતા થતી હોય તો એનો અર્થ એ કે તમને ધનમાં રસ પડવા લાગ્યો છે. આત્મવાનને જોઈને જો તમને પ્રસન્નતા થતી હોય તો સમજી લેજો કે હવે તમને આત્મામાં રસ પડવા લાગ્યો છે. ભલે હજી આત્મા શબ્દ તમને એટલો કોઈ વાર બહુ રસમય નહીં લાગતો હોય, પણ સદગુરુ શબ્દ જો રસમય લાગતો હોય તો તમને આત્મા રસમય લાગવા લાગ્યો. થોડા જ કાલમાં તમે અનુભવશો કે હવે આત્મા સિવાય જગત ઈષ્ટ નહીં આત્મથી. કૃપાળુનો વચ, આખું જગત મને ઈષ્ટ નથી આત્માથી, આત્મા જ મને ઈષ્ટ છે. આખું જગત એટલે સોનાનું જગત, એટલે કે તારી બધી ઈચ્છા પૂરી થઈ શકે એવી, એવું તને જગત મળે તો કે મને આ નહીં જોઈએ, મને સદગુરુ ચરણની ધૂળ જોઈએ. રડવું હોય અને રડતા બી હોઈએ અને પિયરિયા મળી જાય તો રડવામાં જુસ્સો કેવો વધી જાય, જોર કેવું વધી જાય. આમાં પેલો સિદ્ધુ પડે ને, કઈ અથડાય ને પડે, રડે ને, સ્ટ્રોંગ છે. પણ જેવો અમને જુએ ને જે ધ્રુસકે ધ્રુસકે રડે. રડવું હોય ને પિયરિયા મળે ને જેમ રુદનમાં જોશ ને વેગ આવી જાય. અમને મોક્ષ જોઈતો હતો ને તમે મળી ગયા, અમારા મોક્ષ પુરુષાર્થમાં જુસ્સો આવી ગયો, જોશ આવી ગયો. મહાપુરુષનો યોગ થવો જ બહુ દુર્લભ છે. એમાં જો એ મહાપુરુષનું શરણ મળી જાય, એક વાર કહેને કે હું તારી સંભાળ લઈશ બચ્ચા, તારી સંભાળ મેં લુંગા, આવું બોલી કાઢે ને એક વાર, ન બોલે તો બી એવું આમ આંખથી પણ કહી દે ને, મહા દુર્લભ. અને એનો જો સત્સમાગમ મળી ગયો તો મહા મહા દુર્લભ. અને એમાં જો એની સેવા મળી ગઈ ને તો મહા 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 દુર્લભ. અને કોઈ ભૂલના કારણે સેવા છૂટી ગઈ ને તો હવે તને જીવિત કહેવું કે મૃત કહેવું બંને બરાબર. જો સેવા છૂટી તો હવે તને ભૂત જ કહેવું યોગ્ય છે, કારણ કે તું જીવિત નથી. હવે તારામાં જીવન જેવું કંઈ છે જ નહીં, કારણ કે મહા 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 દુર્લભ ચીજને તે ફેંકી દીધી, ચૂકી ગયો. એવી ભૂલ નહીં કરી બેસ. મારા શીલવંત સાધુ, મારા પરમ કૃપાળુ દેવ, આપણે વિનંતી કરી કે તમારા કારણે છે તો અમે મોક્ષનો ધ્યેય બાંધ્યો. અમને તો કરોડપતિ બનવું હતું, અમારે તો નવી સ્કોપીઓ નીકળી છે તે લેવી હતી, નવી એક નીકળી છે એ લેવી હતી. અમારા તો આવા ધ્યેય હતા. તમારા કારણે જ તો મોક્ષનો ધ્યેય બાંધ્યો છે અને એના તરફ આગળ વધીએ છીએ. માત્ર તમારો સાથ છે એટલે જ, અને તમારી હિંમતે જ મેં મોક્ષ માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું છે. હે પ્રભુ, મારા હૃદયમાં સતત રહેજો, સદા રહેજો. હવે સમજાય છે કે જ્યારે પ્રતિષ્ઠા થાય ને, પ્રાણ પ્રતિષ્ઠા થાય દેરાસરમાં વગેરે, તો છેલ્લે પેલી સિમેન્ટ લગાડે, ખબર છે? પ્રતિષ્ઠા હોય તો પેલી સિમેન્ટ લગાડે ચારે બાજુ. હું આજે તમે એક સિમેન્ટ લગાડી દઉં છું કે જેથી તમે ખસી જ નહીં શકો મારા હૃદય. આટલી જ વિધિ રાખો. ભગવાનનો જ્યારે પ્રવેશ થાય ત્યારે બધી વિધિઓ થઈ ચૂકી હોય, ખાલી સિમેન્ટ રાખવાનું જ બાકી રાખ. પછી સાવધાન સાવધાન, પ્રતિષ્ઠાચાર્ય સાવધાન, જેમ લગ્નમાં હોય તેમ જ બધાને સાવધાન સાવધાન કરીને પછી ધન્ય પડે સિમેન્ટ લગાડવાની. મને અનેક પ્રતિષ્ઠાઓનો લાભ મળ્યો છે. એટલે સિમેન્ટ લગાડતા લગાડતા હું કૃપાળુ દેવને કહું કે મારા હૃદયમાં આવ્યા છો, વસ્યા છો, મને પણ ગમે છે, તમને પણ ગમે છે, પણ હું કોઈ ભૂલ કરી બેસું, હું નફ્ફટ છું, હું નાલાયક છું, ક્યાંક તમારા પ્રત્યે શંકા કરી બેસું, વિરોધ કરી બેસું, પ્રમાદ કરી બેસું, પણ તમે હટતા નહીં. આજે હું કહી દઉં, સિમેન્ટ લગાડી દઉં છું, તમે ખસતા નહીં. કોઈ વાર ઘોસાલા જેવો બની જાઓ
પણ તમે મારા મહાવીર છો. અને મહાવીર મહાવીરે ગોશાલા પ્રત્યે બી કરુણા, ગૌતમ પ્રત્યે કરી હતી, પણ ગોશાલા પ્રત્યે બી અંતે એ કરુણાથી એનું પરિભ્રમણમાં કીધું, અંતે તું મોક્ષ પામશે એમ કીધું હતું. હું ગમે તેવો થઈ જાઉં પણ તું મારા હૃદયમાંથી ખસતો નહીં. અને એક છેલ્લી વિનંતી કૃપાલુ, એક છેલ્લી વિનંતી, તારા હાથે જ મને મુક્તિનું દાન જોઈએ છે. તારા સૌભાગ્ય આવી વિનંતી કરી તું. અને કૃપાલુ દેવે કીધું હતું, અમને લાગે છે કે હરિ અમારા હાથે તને અમને સમ્યક દર્શનનું દાન કરાવશે. હરિ અમારા હાથે, પાછું હરિ, હા કરતા ભાવ તો કાઢી ના, હરિ અમારા હાથે તમને એ પરમપદનું એ દાન કરાવશે. અને આપણે પણ આજે હવે સૌભાગ્ય વિનંતી કરી શકે, આપણે કેમ ન કરી શકીએ કે અમને તમારા હાથે જ મુક્તિનું દાન જોઈએ છે. અને તેથી હે મારા શીલવંત સાધુ, તમને વારે વારે નમીએ છીએ.